मित्रों वैदिक विद्या चैनल में हूँ तमारु हार्दिक स्वागत करू छू। आजे मारे तमने गळो विषे थोड़ी माहिती आपवानी छे, गळो विषे थोड़ो परिचय करावानो छे। मने अनेक लोकोना फोन आव्या, अनेक लोकोनी कॉमेंट्स आवी के गळोनो उपयोग कई रीते थाय, गळो कोने कहेवाय, गळोनो कई रीते परिचय करवो, कई रीते तेने ओळखवी जोईए, ते तमाम प्रश्नोनुं निराकरण आजे हूँ आ वीडियो द्वारा तमने जणाववा मागु छू। के मारे तमने आ कोरोना संक्रमण दरमियान लोको लीमडानी गळोनो प्रयोग पुष्कळ प्रमाणमां करी रह्या छे, कारण के लीमडानी उपर चढ़ेली गळो इम्युनिटी बूस्टर तरीके पण काम करे छे, जेनाथी आपणा शरीरमां कोईपण प्रकारना તાવ એવા હોય, શરદી, ઉધરસ, કફ જેવું લખું થયું હોય, ક્યાંય ગમતું ન હોય, અરુચિ, મંદાગ્નિ, બેચેની આ બધા મુદ્દા ઊભા થયા હોય, વારંવાર થાક લાગતો હોય, ક્યાંય ગમતું ન હોય, ક્યાંય મન ન ચોટતું હોય, આપણું મન આળું થઈ ગયું હોય, કોરોના સમય દરમિયાન, કોરોના કાળ સમય દરમિયાન હર કોઈના મન આળા થઈ ગયા છે અને હર કોઈ ચિંતિત છે કે શું થશે, મને કોરોના નહીં થાય ને, કોરોના થશે તો શું કરશું, હોસ્પિટલોમાં જગ્યા તો મળી જશે ને, આ રીતે તેનું મન હર કોઈનું અશાંત છે। હું તમને કઈ રીતે ગળો આપણા મનને શાંત રાખે છે, કઈ રીતે તેના પ્રયોગ કરવા જોઈએ તે બધી જ માહિતી આપવાનો છું। પણ પ્રથમ હું તમને એ વસ્તુ જણાવવા માગું છું કે આ લીમડાનું ઝાડ છે, નાનું છે, નાના કદનું છે, પરંતુ આ લીમડાનું ઝાડ છે અને આમાં એક ગળોનો વેલો ચડ્યો છે। મિત્રો આપ જોઈ શકો છો કે આ ગળોનો વેલો છે, આ લીમડાની ઉપર આ પ્રકારે ગોળ ગોળ વીંટાઈને આ ગળોનો વેલો થાય અને આને લીમડાની ઉપર ચડેલા ગળોનો વેલો કહેવામાં આવે છે। ગળોનો વેલો લીમડાની ઉપર તો ચડે જ છે, પરંતુ આ તો માતેશ્વરી દેવી છે, આને જ્યાં જગ્યા મળે ત્યાં તે વીંટાઈને ચડે છે। આપ જોઈ શકો છો કે આ કંટાળો કાટાળો થોર છે, તેના ઉપર પણ આ લીમડાની ગળોનો વેલો ચડેલો છે, પરંતુ આયુર્વેદમાં અને વૈદ્યોના કહેવા પ્રમાણે લીમડાની ઉપર ચડેલી ગળોની ઉપયોગીતા અને તે વધારે પડતા પ્રમાણમાં આપણને ફાયદારૂપ છે। તો તેના વિશે આજે હું તમને સરળ માહિતી આપવાનો છું કે આ લીમડાની ગળો વિશે મેં ખૂબ જ મનન કર્યું છે, ચિંતન કર્યું છે, પઠન કર્યું છે અને ખૂબ જ મેં અભ્યાસ કરેલો છે। આ લીમડાની ગળો મેં આપના માટે થોડી પગે લાગીને આપને બતાવવા માટે થોડી તેમને કટ પણ કરેલી છે, તો આ થોડી અમથી લીલી છે અને થોડી સુકાઈ ગયેલી છે, પરંતુ આપણે આનો પ્રયોગ કરી શકીએ છીએ। આ લીમડાની ગળોનું સેવન જે કરે તો એવું કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાં કોઈ પણ રોગ થયા હોય તો અને કોઈ પણ રોગો ન થવા દેવા હોય તો આ લીમડાની ગળોનું સેવન કરજો, કારણ કે આ લીમડાની ગળોનું સેવન કરવાથી કોઈ પણ પ્રકારના હઠીલા રોગને શાંત થવું જ પડે છે। અને તે તો આપ સૌએ આ કોરોના સંક્રમણ કાળ દરમિયાન જોઈ જ લીધું હશે કે કોરોના કાળ દરમિયાન લીમડાની ગળોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થઈ રહ્યો છે અને પુષ્કળ રીતે લોકોને તે ઉપયોગી પણ સાબિત થઈ રહ્યો છે। પરંતુ આનો એક સારામાં સારો મુદ્દો એ છે કે આ મનને શાંત કરનારી વનસ્પતિ છે, આપણા મનને શાંત રાખે છે। તો આજના આ દોડભાગ અને આજના ફાસ્ટ યુગમાં મનની શાંતિ ક્યાં લેવા જાવી? તમે પૈસાવાળા હોય, ગરીબ હોય, નાનું કામ કરતા હોય, મોટું કામ કરતા હોય, ફેક્ટરીમાં કામ કરતા હોય, અથવા તમે કોઈને નોકરી આપો એટલા સક્ષમ હોય, તમે ડૉક્ટરો હોય, વૈદ્યો હોય, એન્જિનિયરો હોય કે પછી પાયલોટ હોય કે કોઈ પણ રીતે આપ સૌ કોઈ આપણા ફિલ્ડમાં પારંગત હશો અને આપ સૌ કોઈ કામ કરતા હશો, પછી તમે ભલે બેકાર હોય તોય ભલે, તમે કામ કરતા હોય તોય ભલે, પરંતુ મનની શાંતિ લેવા ક્યાં જવું તે સૌથી મોટો આજનો વિષય છે। પરંતુ મનને આપણે શાંત રાખવું હોય, મનને સ્થિર રાખવું હોય, જેમ વૃક્ષ એના જગ્યા ઉપર સ્થિર ઊભું છે, તેમ આપણે આપણા મનને જો સ્થિર રાખવું હોય તો આ લીમડાની ઉપર ચડેલી ગળોનું સેવન કરવું જોઈએ, તો તમને નિરંતર શાંતિ થાય છે। આનું નામ પ્રસન્નવલ્લરી મોક્ષા પણ છે, આ મોક્ષ આપનારી વનસ્પતિ છે, તેથી તેનું નામ પ્રસન્નવલ્લરી પણ કહેવામાં આવ્યું છે। અત્યારે તમે જ્યાં જોશો ત્યાં એક ધારું કોરોના કોરોના કોરોનાની જ વાતો છે, પરંતુ આપણી દુનિયામાં આ વર્લ્ડમાં બીજા પણ ઘણા રોગો છે, તો આ એક મહારોગ તરીકે આપણો ડાયાબિટીસ જે નાની ઉંમરની વયે પણ અત્યારે દરેક લોકો ધારણ કરી રહ્યા છે, તે બહુ મોટો ચિંતાનો વિષય છે। તે તેના અગ્નાશયને ડેમેજ કરી રહ્યા છે, તેના અનેક કારણો છે, ખાણીપીણીમાં ધ્યાન નથી રાખતા, ફાસ્ટફૂડ ખાવાના યેદી છે, બપોરે સુવાની ટેવો છે, અનેક કુટેવો છે, ધૂમ્રપાનની કુટેવો છે, તમે ન જોવાનું જોવો છો, ન ખાવાનું ખાવ છો, ન પીવાનું પીવો છો, ન વિચારવાનું વિચારો છો,
તો દરેક નાના મોટા રોગો શરીરમાં થવાના જ છે, પરંતુ ડાયાબિટીસ નામના રોગને શાંત કરવો હોય, ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો આ લીમડાની ગળોનું સેવન કરજો. આ લીમડાની ગળો માથાના વાળમાં ઉપયોગ, માથાના વાળ હોય કે આપણું નાનું મગજ હોય, મોટું મગજ હોય, આંખના રોગો હોય, કાનના રોગો હોય, નાકના રોગો હોય, આપણી જીભના રોગો હોય, દાંતના રોગો હોય, હોઠના રોગો હોય, હૃદય સંબંધી રોગો હોય, લીવર સંબંધી રોગો હોય, પેનક્રિયાસ સંબંધી કોઈ રોગો હોય, કે પછી આપણા નખના પોચા, આંગળીના રોગો હોય, સર્વાંગી સોજા એવા હોય, આપણનું કે મન સ્થિર ન હોય, આપણને આધા સીસી રોગથી પીડાતા હોય, વાયુના રોગોથી પીડાતા હોય, કફના રોગોથી પીડાતા હોય, કે પિત્ત પ્રકૃતિના રોગોથી પીડાતા હોય, તો ત્રિદોષને શાંત કરી આપે છે અને આ બધા રોગોને તે શાંત રાખે છે. તમે મિત્રો, આજે તમે નાના બાળકોને જન્મે એટલે થોડોક સમય પછી વૈદ્યોની સૂચના પ્રમાણે મોટાભાગના લોકો બાળકોને બાળાગોળીનું સેવન કરાવે છે, તો આ બાળાગોળી પણ ગળોમાંથી બને છે અને આ બાળાગોળી બાળકોને વૈદ્યોની સલાહ પ્રમાણે જો આપશો તો તેની બુદ્ધિ શક્તિમાં વધારો થશે અને તેને નિરોગીતા બક્ષે અને તેનું શરીર પણ પુષ્ટ થશે અને તે તમને નિરોગીતા આપે છે. તાવને રોગોનો રાજા ગણવામાં આવ્યો છે, તો આ ગળોનું સેવન કરવાથી તમામ પ્રકારના તાવ શાંત રહે છે. એક વાત મિત્રો બરાબર યાદ રાખજો કે કોઈ પણ તાવ આવ્યો હોય તે ઓછામાં ઓછા 3 દિવસે શાંત થાય છે, પરંતુ તાવ વધે નહીં, તાવ મગજમાં ન ચડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણને તાવ આવ્યો હોય ત્યારે તમારે ખાણીપીણીમાં એકદમ સાદો ખોરાક કરી નાખવાનો છે, તમારે જરૂર પ્રમાણે જ ખાવાનું છે અને શક્ય હોય ત્યાં સુધી, તાવ હોય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાનો છે. અને બીજું, આપણા શરીરમાં અશક્તિ ન આવે અને આપણા શરીરની સ્ટેમિના જળવાઈ રહે તેના માટે તમે મગનું પાણી, પછી ખાખરા, પછી મોસંબી છે, સફરજન છે, આ બધું, ખીચડી છે, એ પણ હરહરી ખીચડી, હળદરવાળી ખીચડી, આ બધું તમે સેવન કરી શકો છો. સાથે સાથે આ ગળોનું પણ સેવન કરી શકો છો, તેનાથી પણ તમને ખૂબ જ ફાયદો થશે અને તમારો તાવ પણ શાંત થઈ જશે. હવે આ ગળોમાંથી કઈ કઈ દવાઓ બને છે, તેનો કઈ કઈ રીતે ઉપયોગી થાય છે તે પણ હું આપને જણાવવાનો છું, પરંતુ આ ગળોનું જે સેવન કરે તેને ક્યારેય કબજિયાત થતો નથી, તેને ક્યારેય ડાયાબિટીસ થતો નથી. ડાયાબિટીસ થયો હોય તો તે કાબૂમાં રહે છે. ગળોનું સેવન કરનારાઓનું મન સ્થિર હોય છે, ગળોનું સેવન કરનારાઓને ગુસ્સો ઓછો આવે છે. આ ગળોનું સેવન જે કરશે તેને વાત, પિત્ત અને કફ ત્રિદોષ શાંત રહેશે. ગળોનું સેવન કરનારાને અરુચિ નહીં થાય, મંદાગ્નિ નહીં થાય. ગળોનું સેવન જે કરશે તેને ક્યારેય શોષ નથી પડતો. આ ગળોનું જે સેવન કરશે તેને કે હાથ પગના દુખાવા નથી થતા, તેને વાયુના મુદ્દાઓ પણ ઊભા નથી થતા અને તેનો ત્રિદોષ સમ રહે છે. હવે આપણે ગડપણ મિત્રો દોયેલું છે, તમે બાળક હોય, યુવાવસ્થામાં હોય ત્યાં સુધી તમને ખૂબ જ જીવન જીવવાની મજા આવે છે, પરંતુ ગઢપણ દોયેલું છે તો આ ગઢપણમાં કોઈનો ટેકો ન લેવો હોય, કોઈનો સહારો ન લેવો હોય, કોઈને ચીંધવું ન હોય, કોઈની પાસે માગવું ન હોય, કોઈને દવા દેવાનું કે પાણીનું ન પૂછવું પડે, તેના માટે આ ગળોનું સેવન કરશો તો તમને 100 વર્ષ સુધી નિરોગી આયુષ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ સાથે સાથે ખાવા પીવામાં પણ સંયમ રાખવાનો છે. આપણે મેં આગળ પણ કીધું કે ન જોવાનું ક્યારેય જોવાનું નહીં, ન બોલવાનું બોલવાનું નહીં, ન વિચારવાનું વિચારવાનું નહીં અને ન ખાવાનું ક્યારેય ખાતા નહીં, તો તમે ક્યારેય પણ બીમાર નથી પડતા અને બીમાર પડો તો પણ 2-3 દિવસમાં તમે સાજા થઈ જશો. ભગવાને અનેક બુદ્ધિ શક્તિ વધારવા માટે ઔષધિઓનું નિર્માણ કર્યું છે અને આપણને ભેટ સ્વરૂપે આપી છે. તેમાંની અનેક વનસ્પતિઓ છે, જેમ કે શંખપુષ્પી છે, બ્રાહ્મી છે, જટામાસી છે, માલકાકડીનું તેલ છે, પરંતુ એમાંની એક વનસ્પતિ આ ગળો પણ છે. તો ગળો આપણને મનને શાંત રાખે છે, આપણી બુદ્ધિ શક્તિમાં વધારો કરે છે અને આપણી યાદશક્તિમાં પણ વધારો કરે છે. તો હવે મેં તમને જણાવ્યું કે આ ગળોમાંથી કઈ કઈ વસ્તુ બને અને શું શું બને, તો આ ગળોમાંથી ગળોનું પાણી બને, ગળોનો સત્વ બને, ગળોનો ઘન બને અને ગળોનો સ્વરસ બને. તો આના 1-1 ઇંચના ટુકડા કરવાના છે અને ખરલ અને દસ્તા વટે અધ કચરું તેને ખાંડી નાખવાનું છે. ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીને તેને હળવે હાથે ચોળવાનું છે. ત્યારબાદ તેને વસ્ત્રગાળ કરીને ગાળી લેવાનું છે
અને એ જે પાણી તમને પ્રાપ્ત થાય તેને સવારે ને સાંજે અડધો અડધો કપ તમે વૈદ્યોની નિશ્રા પ્રમાણે, વૈદ્યોની સૂચના પ્રમાણે સેવન કરશો તો તમને કોઈ પણ પ્રકારના તાવ હશે, સર્વાંગી સોજા હશે, ચિકનગુનિયા હશે, મેલેરિયા હશે કે ટાઇફોઇડ થયો હશે કે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટતા હશે, અરુચિ મંદાગ્નિ ક્યાંય ગમતું ન હોય, મન ન ચોટતું હોય, ગુસ્સો આવી જતો હોય, ત્રિદોષ શાંત ન રહેતો હોય, વાતપિત અને કફ અપડાઉન રહેતા હોય, તો તે તમામ રોગો શાંત થશે, તમારી નેત્ર શક્તિમાં પણ વધારો થશે, બુદ્ધિ શક્તિમાં પણ વધારો થશે અને દ્રષ્ટિ શક્તિમાં પણ વધારો થશે, શ્રવણ શક્તિમાં પણ વધારો થશે, આપણા જીભના રોગો હોય, દાંતના રોગો હોય તેમાં પણ આપણને ફાયદો થશે. તમે જોયું હશે કે વાના રોગો વધતી ઉંમરે અનેક લોકોમાં જોવા મળે છે, હાથ પગમાં સોજા ચડી જાય છે, કિડનીને રિલેટેડ રોગો ઊભા થવા લાગે છે, પેશાબ અટકતો અટકતો આવે છે અને પેશાબ કરતી વેળા રાહ જોવી પડે છે. તો આ તમામ રોગોને આ ગળો માતેશ્વરી દેવી શાંત કરી આપે છે. તમારે વૈદ્યોની નિશ્રા પ્રમાણે આનું સેવન કરવાનું છે તો તમને આ બધા રોગો શાંત થઈ જશે. સંધિવાત બહુ પરેશાન કરતો રોગ છે, આર્થરાઇટિસ બહુ પરેશાન કરતો રોગ છે અને તેમાં તમને ખૂબ જ પરેશાની થતી હોય છે, કારણ કે સોજા અસહ્ય હોય છે અને દુખાવા પણ અસહ્ય થતા હોય છે. તો આ દુખાવાને સોજાને એકમાત્ર વનસ્પતિ જે ત્વરિત તમને ફાયદો આપે છે તે આ ગળો. તો ગળોનું સેવન તમે અનેક રીતે કરી શકો છો, ગળો ઘનનું પણ સેવન કરી શકો છો, ગળોમાંથી સત્વ પણ બને, પરંતુ ગળો ઘન અને ગળો સત્વ ઘરે બનાવવું થોડું કાઠું છે, થોડું અઘરું છે, પણ મેં તમને આગળ જે પ્રયોગ કીધો તે પ્રમાણે તમે જો પ્રયોગ કરશો તો પણ તમને ફાયદા ફાયદા અને ફાયદાઓ થાય છે. મિત્રો, એક વિનંતી એ કરવા માગું છું કે જ્યારે તમે આ માતેશ્વરી દેવી ગળોનો ઉપયોગ કરવા માટે તમે તેને તોડો, ઘરે લાવો, તો તેને પગે લાગજો, તેને નમન કરજો, તેની રજા લેજો, કારણ કે આ પણ એક જીવ છે અને આની રજા આપણે લેવી જરૂરી છે. તો આની તમે રજા લીધા સિવાય નહીં તોડતા અને હવેનો સમયમાં ગળોની ડિમાન્ડ પુષ્કળ પ્રમાણમાં રહેવાની છે. તો આ લીમડાની ગળોનું વાવેતર કરતાં શીખી જજો. આનો તાજો એક ઇંચ કે એવો નાનો એવો ટુકડો તમે કુંડામાં રોપી શકો છો તો પણ તે ઉગી જશે. આ નિર્દોષ વેલો છે, નિર્દોષ ઔષધિ છે, તો આને આપણા ઘરે વાવતા શીખજો. આ કોરોના સંક્રમણ દરમિયાન આપણે શરીરમાં કફ જમા નથી થવા દેવાનો, તો આપણા ઘરના ક્યારામાં તુલસી હોવું જોઈએ, અરડુસી હોવો જોઈએ, કુવારપાઠું હોવું જોઈએ, ઘરમાં લીંબુનો છોડ હોવો જોઈએ, તો આ બધા ગળોનો વેલો હોવો જોઈએ, તો આ બધા નાના નાના ઔષધો હોવા જોઈએ. હવે સિટીમાં જે લોકો રહેતા હોય, જે લોકો ફ્લેટમાં રહેતા હોય તે લોકોને એમ થશે કે અમારે આ બધું ક્યાં વાવવું, તો કુંડામાં પણ લીંબુડી સિવાય તમામ વસ્તુ કુંડામાં થઈ શકે છે. અજમો પણ તમે ઘરે વાવતા શીખો, કારણ કે ત્વરિત ઉપયોગમાં જ્યારે લેવાનું આવે, આપણે નાશ લેવાનો આવે, આપણને જ્યારે શ્વસન તંત્રને લગતા મુદ્દા ઊભા થાય તો આપણે અજમો છે, ગળો છે, હળદર છે, આદુ છે, આ બધાનો કાઢો બનાવીને શ્વાસ એટલે કે નાશ પણ લઈ શકીએ છીએ. અને જો ઉકાળો બનાવવો હોય તો તુલસીના પાન લેવાના, થોડા અરડુસીના પાન લેવાના, થોડું આદુ અને થોડો ગળોનો સ્વરસ, તેમાં જરૂરિયાત પ્રમાણે થોડું મધ નાખીને તમે લેશો તો પણ તમને આ ઘરગથ્થુ પ્રયોગ છે અને નિર્દોષ પ્રયોગ છે, તમને નિરોગીતા બક્ષશે અને કોઈ પણ પ્રકારના એન્ટીવાયરલ કે એન્ટીબેક્ટેરિયલ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનોથી તમને દૂર રાખશે અને તમને શાંત રાખશે. જેમ આ લીમડાની ગળો ઉપયોગી છે, તેમજ આ કડવો લીમડો ઉપયોગી છે, મીઠો લીમડો ઉપયોગી છે, તેમજ કુવારપાઠું ઉપયોગી છે, પલાશ ઉપયોગી છે, ખાખરો ઉપયોગી છે, અર્જુન ઉપયોગી છે, તેમજ આપણને નગોળ નામની વનસ્પતિ ઉપયોગી છે, તેમજ આપણને ઉંબરો છે, વડલો છે, ખીજડો છે, પીપળો છે, આ દેશી કુળના બધા જ વનસ્પતિ ઉપયોગી છે. એના માટે આપણે વગડા વિસ્તારમાં રખડવું પડે, રખડપાટ કરવું પડે, તેનું જ્ઞાન લેવું પડે. આપણા દેશમાં અનેક પ્રકારના વૃક્ષો થાય છે, વેલી થાય છે, વેલા થાય છે, ખાદ્ય કેટલી વસ્તુ થાય છે, પણ આપણને તેનું જ્ઞાન જ નથી. આપણે બસ યુટ્યુબ છે કે ફેસબુક છે તેના માધ્યમથી બધું જ્ઞાન લીધે કરીએ છીએ. જ્યારે ફ્રી થાવ ત્યારે આ પ્રકારના વગડાવ વિસ્તારમાં જજો, જોજો. પ્રકૃતિ નિરાળી છે, પ્રકૃતિ અનંત છે, જેમ આકાશ અનંત છે જેનો કોઈ અંત નથી, તેમાં વનસ્પતિઓનો કોઈ અંત નથી, એમાં ગળોનો ઉપયોગનો કોઈ અંત નથી. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે આ ગળોના પ્રયોગો તમે ઘરે કરી શકો છો, પરંતુ જરૂર પડે
कोई पण નિષ્ણાંત વૈદ્યની સલાહ લેજો, અચૂક લેજો, અને તે લેવાનું એટલા માટે વિનંતી કરું છું કે કોઈ પણ નિષ્ણાંત વૈદ્યોની સલાહ પ્રમાણે કોઈ પ્રયોગ થાય તો તેના ઉપયોગો તમને ખૂબ જ જલ્દી મળે, અને તમારી કઈ પ્રકૃતિને આધારે આનો ઉપયોગ કરવાનો છે તે તો આખરે કોઈ વૈદ્ય જ જાણી શકે, પરંતુ તમને થોડું ઘણું જો જ્ઞાન હોય, તમે થોડું ઘણું જો આ વિષય જાણતા હોય તો તમે ઘરે પણ પ્રયોગ કરી શકો છો. મિત્રો, મેં આજે તમને આ લીમડાની ગળોના ઉપયોગો જે કીધા છે અને જે કહેવાનો પ્રયત્ન કર્યો છે તે બીજા લોકોને પણ સમજાવવાનો પ્રયત્ન કરજો. તેની આજુબાજુ પણ આ પ્રકારના વેલા થતા જ હોય તો તેને પણ ઉપયોગી સાબિત થઈ શકે અને એને પણ નિરોગીતા મળી શકે. ધન્યવાદ, અને આપ સૌને મારા જય ધન્વંતરી.